કેમ છે બાળ મિત્રો, મજામાં? વેરી ગુડ. ચાલો આજે આપણે ગણિત ગમત સાથે પોથી જોવાની છે. તો બધા પોતાની ગણિત ગમત સાથે પોથી ખોલે. બધા પોતાની ગણિત ગમત સાથે પોથી ખોલે. તેમાં આપણે પેજ નંબર 64 આવ્યા હતા. મેં તમને પેજ નંબર 62 સુધી પૂર્ણ કરાવી હતું. અહીંયા સુધી આપણે પૂર્ણ થઈ ગયું હતું. આ બધાને 1 થી 10 દાખલા થઈ ગયા હતા. તો આજે આપણે પેજ નંબર 64 ભણવાના છે. તો બધા પોતાની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 64 ખોલે. ચાલો, શું લખ્યું છે અહીંયા? ચાલો ગૃહકાર્ય કરીએ. શું આપ્યું છે? ચાલો ગૃહકાર્ય કરીએ. 10 મણકાની માળા. 10 મણકા છે તેવી માળા છે. તથા છૂટા મણકા દોરી સરવાળો કરો. તથા આપણે છૂટા મોતી દોરીને સરવાળા કરવાના છે. જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, 26 + 17. 26 છે તેમાં આપણે એકમ અને દશક જોઈએ. તો એકમમાં 6 છે તો 6 છૂટા મોતી થાય, અને દશકમાં 2 છે તો 2 માળા થશે. તો અહીંયા છે 2, 10 મણકાની માળાઓ અને 6 છૂટા મોતી. 1, 2, 3, 4, 5, 6. નીચે 17 છે તો એમાં એકમની સંખ્યા કેટલી છે? 7. 7 છૂટા મોતી છે અને દશકમાં કેટલા છે? 1. તો 1 માળા છે. તો કુલ માળા કેટલી થઈ? અહીંયા જુઓ, 1, 2, 3. તો 1, 2, 3 માળા છે. અને અહીંયા આપણે છૂટા મોતી છે તેમાંથી 10 મોતી લઈને 1 માળા વધી જાય તો કેટલી સંખ્યા છે? એટલે વધે છે 3. તો 1, 2, 3. તો અહીંયા 3 છે, 1 માળા વધી એટલે અહીંયા વધી દર્શાવી છે. તો અહીંયા કુલ કેટલી થાય? 2 ને 1, 3, અને 1 આપણી વધી એવી તો તે 4. તો 1, 2, 3 ને 4. તો એ રીતના આપણે મણકા દોરીને સરવાળો કરવાનો છે. ચાલો અહીંયા જોઈએ, 24 અને 19. તો આપણે દશકની સંખ્યા કેટલી છે? અહીંયા 2. તો 2 માળા દોરવાની છે બધાએ. 1 અને 2. 1 માળામાં 10 મોતી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચાલો એ રીતના બીજી દોરીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. છૂટા મોતી કેટલા છે? 4. તો 1, 2, 3 ને 4. એથી નીચે જોઈએ, કેટલા છે દશકમાં? 1. તો 1 માળા દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. છૂટા મોતી કેટલા છે? 9. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ક્યાં 9? ચાલો કુલ કેટલા થશે? તો અહીંયા જોઈએ આપણે, 9 અહીંયા છે ને 1 અહીંયા 4 છે. તો આપણે 1 મોતી માળા વધી જશે. તો આપણે રાઉન્ડ કરીએ. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. આપણે 10 મોતી આવે એ રીતના માળા રાઉન્ડ કરવાના છે. તો 1 માળા વધી જાય અહીંયા. તો આપણે 3 માળા છે અને 1 વધી છે. તો 1, 2, 3 અને 4. તો છેલ્લા કેટલા મોતી વધે છે? 3. 1, 2 ને 3. તો અહીંયા 3 મોતી દર્શાવો. થઈ ગયું. હું આ મારામાં 10 10 મોતી નથી દર્શાવતી. તમે પણ નહીં દર્શાવો તો ચાલશે, અને દર્શાવો તો પણ ચાલશે. ચાલો એ રીતના આપણે કેટલા છૂટા મોતી વધ્યા? 3. તો અહીંયા 3 લખીએ. વધી પડી 1, અને કુલ માળા કેટલી થઈ આપણી પાસે? 4. 1, 2, 3 ને 4. તો અહીંયા કેટલા આવશે? 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. થઈ ગયું બાળકો. એ રીતના નીચેનો દાખલો જોઈએ, 38 અને 12. 38 અને 12. તો 3 અહીં 10 કેટલા છે? 3. અહીંયા 1. તો અહીંયા 3 માળા કરીએ આપણે. 1, 2, 3. નીચે કેટલા છે? 1. ચાલો છૂટા મોટી કેટલા છે અહીંયા? 8. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા એકમમાં કેટલા છે? 2. તો 1 અને 2. ચાલો કુલ ગણીએ આપણે. ચાલો અહીંયા 10 મોતીની માળા કરીએ પહેલાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10.
बढ़ती संख्या आ गई तो अँ छेले कहीं वैत नहीं तो अँ आप एक माला वधी जाए तो अँ आप वधारो करिए नीचे जवाब में पहले आप चार तो दौरवानी छे अँ एक बे त्रण ने चार चार तो थशे ज अने एक माळनो वधारो थशे चलो आठ ने बे दस अँ कहीं वधु नहीं एटले शू मूकीए शून्य वधी पड़ी एक एक माळा वधी गई चलो एक त्रण ने एक एटले कुल थशे पांच तो जवाब में पांच छे हूँ अँ दस दस मोती नहीं दर्शाती तमे दर्शाई लेजो चलो नीचे जोईए सोळ ने पच्चीस दशक में केटले केटली संख्या छे एक अने बे तो अपने एक ऊपर में आवशे नीचे बे आवशे एकम में केटले छे अँ छ तो एक बे त्रण चार पाँच छ नीचे केटला छे पाँच एक बे त्रण चार ने पाँच चलो आप दस मोती गणी लीए एक बे त्रण चार पाँच छ सात आठ नौ ने दस चलो राउंड कर दिए दस थिया त्या क्या दस अँ चलो केटला मोती वेधा अँ एक केटला वेधा एक तो अँ केटला आवशे एक मोती वेधा तो एक एक माळा बनी एटले वधी केटली पड़शे एक अँ एक माळानो वधारो करिए अने अँ एक बे ने त्रण त्रण माळा दौड़ी हवे तो कुल केटली माळा थई बाळको चार चलो एज रीतना नीचे जोईए पंदर अने तेत्रीस एकम में केटला छे पाँच अने त्रण तो एक बे त्रण चार पाँच नीचे त्रण एक बे त्रण दशक में केटला छे अँ एक तो एक माळा दर्शाऊ नीचे त्रण तो त्रण दर्शाए चलो अँ दस थाय छे गणी एक बे त्रण चार पाँच छ सात आठ दस थता नथी आठ मोती छे तो छूटा आपणे आठ दर्शाई देईए अँ કેટલા અહીંયા આવ્યા મોતી આઠ તો અહીંયા કેટલા આવશે આઠ અહીંયા એક વધી ચડી છે કે માળા બની નહીં તો વધી ચડશે નહીં એટલે કુલ ગણી લઈએ એક બે ત્રણ ને ચાર કેટલી માળા થઈ ચાર તો એક બે ત્રણ ને ચાર થઈ ગઈ ચાર એ જ રીતના જે રીતના મેં તમને આ ભાગ કરાવ્યો એ રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ ભાગ પૂર્ણ કરવાનો છે તમારે આ ભાગ પૂર્ણ કરવાનો છે આજનું તમારું હોમવર્ક છે તમારે પેજ નંબર 64માં પાંચ દાખલા કરવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ મેં તમને આ પાંચ દાખલા કરાવ્યા એ જ રીતના તમારે આ પાંચે પાંચ દાખલા કરવાના છે પાંચે પાંચ દાખલા તમારે કરવાના છે વ્યવસ્થિત આ રીતના મારે આજે દાખલા જોશે તો બધા આજનું હોમવર્ક લખી લે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 64ના પાંચ દાખલા સ્વાધ્યાય પોથીમાં ગણવા પાંચ દાખલા સ્વાધ્યાય પોથીમાં ગણવા વ્યવસ્થિત આ જ રીતના દાખલા ગણાવવા જોઈએ